ગુજરાત રેશન ડીલરોના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિરમગામ શહેર તાલુકા ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેશન ડીલરોના કમિશનમાં વૃદ્ધિ કરવા તેમજ ₹20,000 મિનિમમ કમિશન પરિપત્રમાં સુધારો અને માલ ઘટ મળવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ માંગણીઓને લઈને સમગ્ર ગુજરાતની સાથે વિરમગામમાં પણ રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 2024માં વિતરણની કામગીરીથી અડગા રહીને વિરોધ નોંધાવી રહ્યા છે. શું મુદ્દો હતો આટલો આવેદનપત્ર આપ્યું? અમારો મુદ્દો, સરકારે અમને 20,000 આપવાના નક્કી કરેલા, પરંતુ ગઈ ફેબ્રુઆરીમાં એમને એવો પરિપત્ર કર્યો 97% વિતરણ થાય એને જ 20,000 મળશે. જે અમારી માગણી છે કે 85% સુધીનો રેશિયો રાખે તો બધાને 20,000 મળવા પાત્ર છે દુકાનદારોને. અને બીજું 1 કિલો ઘટ અમે માગણી કરીએ, ઘટ અમારી મંજૂર કરે એવી અમારી માગણી છે. અત્યારે હડતાલ છે કે શું છે? લોકોને અત્યારે હાલ અમે કોઈ ચલણ બલણ કોઈ ભર્યા નથી અને ભરવાના નથી જ્યાં સુધી રાજ્ય એસોસિએશનનો અમને આદેશ ન મળે ત્યાં સુધી. આજે શું રજૂઆત કરી છે? આજે આ ઘટ બાબતની ને અમારા 20,000 રૂપિયા બાબતની, ને દુકાનદારો નથી મળતા જે 4-5 હજારના કમિશનમાં કામ કરે, જે આ મોંઘવારીમાં અત્યારે અમને પોસાય એવું નથી.